રામ રાખે તેમ રહીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ, હે આપણ ચિઠ્ઠી ના ચાકર થઈએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા, કોઈ દિન રહેવાને બાગ બગીચા, તો કોઈ દિન જંગલ રહીએ, ઓદાવજી કોઈ દિન જંગલ રહીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન ભોજન શિરોને પૂરી, કોઈ દિન ભોજન શિરોને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ, ઓદાવજી કોઈ દિન ભૂખ્યા રહીએ. કોઈ દિન પહેરવાને હીરના ચીર હો, કોઈ દિન પહેરવાને હીરના ચીર, તો કોઈ દિન સાદા ફરીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ, ઓદાવજી રે રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવાને ગાદી તકિયા, કોઈ દિન સુવાને ગાદીન તકિયા, તો કોઈ દિન ભોંય પર સુઈએ, ઓદાવજી કોઈ દિન ભોંય પર સુઈએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર હો, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ, ઓદાવજી રામ રાખે તેમ રહીએ. હમણાં જ આપણે અમિતાબેનના કોકિલ કંઠે મીરાબાઈની એક સુંદર રચના સાંભળી ગદગદ થઈ જવાય એવી રચના. સામુદાયિક શિક્ષણ સંઘનો આ એક એટલો સરસ ઉપક્રમ છે કે જેની અંદર આપણી ભાષાની શ્રેષ્ઠ કવિતાઓ એ જનસાધારણ સુધી ગાંધી ભાષામાં પહોંચે, એટલે કે સાવ સમજાય એવી ભાષામાં પહોંચે, એવા ઉપક્રમ સાથે શરૂ થયેલી આ શૃંખલા, એની અંદર આજે હું આપણા સંત કવિયત્રી મીરાબાઈની જાણીતી રચના વિશે વાત કરીશ. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, કે આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. મીરાબાઈ એ તો રાજરાણી હતા, એ મેડતાના રાજકુંવરી અને મેવાડના રાજરાણી, પરંતુ પતિ તરીકે તો છેક બાળવયથી એમણે કૃષ્ણને સ્વીકારી લીધા હતા. પોતાની માતાને બહુ જ નાની વયે એમણે કહી દીધું હતું કે માઈ મને સુપણે મેં પરણ ગયો ગોપા, અને માએ કહ્યું કે મીરા આ તો સપનું તો આડજંજાળ કહેવાય, પરંતુ મીરાએ વાત માનવા તૈયાર નહોતી. જો એમના જીવનમાં કેવો યોગ આવ્યો કે પતિ ભોજરાજ માત્ર 3-4 વર્ષ જેટલું જ દાંપત્ય સુખ ભોગવીને
યુદ્ધની અંદર ઘાયલ થયા અને ગુજરી ગયા. એ પછી મીરા માટે માત્ર ને માત્ર કૃષ્ણ સિવાય બીજું કંઈ રહ્યું જ નહીં. અને એમણે સતત ભક્તિનો પંથ એવો ઝાલ્યો કે મહેલની અંદર ચમાર સમાજના રૈદાસ જેવા એક સંત એમને બોલાવીને પોતાના ગુરુ બનાવ્યા. જુઓ, મીરાબાઈએ એ સમયમાં કેટલી મોટી ક્રાંતિ કરી છે. કવિઓ કદીએ સત્તા સાથે કે પરંપરા સાથે રહેતા નથી, એ પોતાનો માર્ગ પોતે કંડારતા હોય છે. ને મહદઅંશે જ્યારે સત્યની સાથે રહેવાનું આવે ત્યારે સત્તાની સામે તો બળવો જ કરવો પડે છે. તો મીરાબાઈએ પણ રાણાની સામે એક પ્રકારનો બળવો કર્યો. એ ભક્તોને, સંતોને, ભજનિકોને પોતાના મહેલમાં બોલાવવા લાગ્યા અને મહેલ આખે આખો જાણે કે સાધુ મંડળીથી ઉભરાવા લાગ્યો. પછી તો એમની સામે કેટલાક આવતરા થયા તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મીરાબાઈને એની કોઈ ચિંતા નહોતી. એમણે તો એકદમ પોતાનું જીવન ભગવાન કૃષ્ણને અર્પણ કરી દીધું હતું, એની પાછળ એક ઘેલા બન્યા હતા. બીજું એમનું એક એવું ભજન પણ છે કે ઘેલા તો અમે હરિના ઘેલા, નિર્ગુણ કર્યા નાથે. અને આ નિર્ગુણ થયેલા મીરા જ્યારે પ્રસંગ આવે છે ત્યારે કેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે અને એ પરિસ્થિતિનો પણ કેવો સહજ રીતે સ્વીકાર કરે છે એનું ઉદાહરણ તે આ એમનું કાવ્ય, એમનું જાણીતું ભજન અથવા પદ છે કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી. જો એ વાત આખી ઉદ્ધવજીને ઉદ્દેશીને કરે છે. ઉદ્ધવજી કોણ છે? આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણે મથુરા છોડ્યું અને દ્વારકામાં આવીને વસી ગયા. એ પછી અરે વ્રજ છોડ્યું અને મથુરામાં આવીને વસી ગયા, અને મથુરા છોડ્યું અને એના પછી દ્વારકામાં આવીને વસી ગયા. પાછા તો કદી ગયા જ નથી વ્રજમાં, ગોકુળમાં પાછા તો ગયા જ નથી. તો ગોકુળની જે ગોપીઓ એમની પાછળ ઘેલી હતી એ તો એમને જોવા માટે તરસતી હતી, પરંતુ ભગવાન તો ક્યારેય પાછા આવ્યા જ નહીં. જ્યારે એમને સંદેશ મળ્યો કે ગોપીઓ બહુ જ વલવલી રહી છે ત્યારે એમને પોતાના મિત્ર ઉદ્ધવને ગોપીઓની પાસે પોતાનો સંદેશ લઈને મોકલ્યા. હવે જ્યારે ઉદ્ધવ ત્યાં જાય છે ત્યારે ગોપીઓ એમના આગળ ફરિયાદ કરે સ્વાભાવિક હતું, પરંતુ અહીં જે ઉદ્ધવજી તો એટલા માટે કે મીરા કૃષ્ણ ભક્ત છે, પરંતુ અહીં વાત રામ રાખે તેમ રહીએ, રામ એટલે આપણા હૃદયમાં બેઠેલો રામ, અને રામ એ કૃષ્ણનો જ પૂર્વ અવતાર પણ છે. તો મીરાબાઈ શું કહે છે કે આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ, આપણે તો જે ભગવાન જે કહે એ કરવાનું, આપણે ભગવાન જે ઈચ્છે લેટ ધાય વિલ પ્રિવેલ, તારી જ ઈચ્છા પૂર્ણ હો, મારી ઈચ્છા નહીં. તો ઈશ્વરની ઈચ્છા હોય એમ આપણે રહેવાનું, આપણે વળી આપણી ઈચ્છા કેવી? તો કહે છે કે કોઈ દિન રહેવાને બાગ બગીચા, તો કોઈ દિન જંગલમાં રહીએ. એવું તો ન હોય કે દર વખતે આપણને એક જ પ્રકારની સુખ સુવિધા મળે. રાજરાણી હતા એટલે બાગ બગીચા હતા, રાજમહેલ હતો, ઘણી બધી સુવિધાઓ હતી. અને કોઈ દિવસ જંગલમાં પણ રહેવું પડે, એ મહેલ છોડવો પણ પડે, તો એની તૈયારી રાખવી પડે. આખરે તો એ રામની ઈચ્છા છે, કૃષ્ણની ઈચ્છા છે. તો ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે રહેવું, આપણી ઈચ્છા મુજબ નહીં. હે ઉદ્ધવજી, જો ઉદ્ધવજી આગળ ગોપીઓ તો ફરિયાદ કરતી હતી, જ્યારે મીરાબાઈ ફરિયાદ નથી કરતા. મીરાબાઈ તો એક પરિપક્વ એવા સંત છે, ભક્ત છે, સમર્પિત એવા ભક્ત છે. અને એટલા માટે એ શું કહે છે કે ઉદ્ધવજી કોઈ વાંધો નહીં, જેવી પરિસ્થિતિ આવી મળે એને અનુકૂળ થઈને જ રહેવામાં મજા છે. અને મને તો જે કોઈ પરિસ્થિતિ આવે એ ઈશ્વરની કૃપાથી, જાણે કે ઈશ્વરની પ્રસાદી હોય એવી એવી રીતે હું એને સ્વીકારું છું. કે કોઈ દિન ખાવાને શીરોને પૂરી, જો જમવામાં પણ કોઈ દિવસ બહુ સારું જમણ મળે તો કોઈ દિન ભૂખ્યા રહીએ એવી પરિસ્થિતિ પણ પેદા થાય.
કે કોઈ દિવસ સમળવું ખાવા જ ન મળે, ઉપવાસ કરવો પડે, તોય શું? આપણે એને પણ ઈશ્વરની ઈચ્છા માની લેવાની, રામની ઈચ્છા માની લેવાની, કૃષ્ણની ઈચ્છા માની લેવાની. ઈશ્વર જે કરતો હશે તે સારા માટે જ કરતો હશે એમ માનીને જે પરિસ્થિતિ ઊભી થાય એની સામે કોઈ ફરિયાદ નહીં કરવાની, એનો સ્વીકાર કરી લેવાનો. કે કોઈ દિન પહેરવાને હીરના ચીર, જુઓ એ તો રાજરાણી હતા એટલે એમણે તો હીરના ચીર પહેરતા જ હોય, કેવા કેવા રેશમી વસ્ત્રો પહેરતા હશે. પરંતુ કોઈ દિન સાદા ફરીએ, પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે એમાંથી સાવ એક ભક્તાણી થઈને એક સંત તરીકે એક સાધુ વેશે બહાર નીકળી જવું પડ્યું હોય, ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખારો રે એમ કરીને જ્યારે મેવાડ છોડવું પડ્યું હોય અને ગુજરાત તરફ દ્વારકા તરફ પલાણવું પડ્યું હોય, તો એ વખતે કંઈ પહેરવા માટે હીરના ચીર ન હોય, એ વખતે સાધુ જેવા વસ્ત્રો પહેર્યા હોય, સાદા વસ્ત્રો પહેર્યા હોય, તો એમાં પણ શું, એનોય આનંદ હોવો જોઈએ. એવું જરૂરી નથી કે કાયમી આપણે હીરના ચીર પહેરીએ. કોઈ દિન સુવાને ગાદીને તકિયા, જો કોઈ વખતે એવું બને કે આપણને એટલી બધી સુખ સુવિધા મળતી હોય, અને એ તો રાજરાણી હતા એટલે મળતી જ હતી, તો કોઈ દિન સુવાને ગાદીને તકિયા, સોમણની તળાઈઓમાં સૂતા હશે, તો કોઈ દિન ભોંય પર સૂઈએ. હવે જ્યારે મહેલ છોડી દીધો છે, ફરતા જ થઈ ગયા છે, તંબુરો લઈને ભજન ગાતા જ થઈ ગયા છે, અને કશું જ પાસે નથી, અકિંચન થઈને નીકળી પડ્યા છે, માત્ર સાધુઓની ટોળી છે આજુબાજુ, તો એ સાધુઓ જેમ રહેતા હોય એમ રહેવાની એમની તૈયારી. તો કહે છે કે કોઈ દિન ભોંય પર સૂઈએ, આપણને કદાચ એવી સુવિધા ન પણ મળે તો ભોંય પર સૂઈ જઈએ, ફૂટપાથ પર સૂઈ જઈએ, રસ્તામાં સૂઈ જઈએ. ઊંઘ તો આવવાની છે, ઊંઘ તો કુદરતી છે, જ્યાં સૂઈ જશો ત્યાં ઊંઘ આવશે. એટલે જે પરિસ્થિતિ આવી પડે એ પરિસ્થિતિનો સાહજિક રીતે આપણે સ્વીકાર કરી લઈએ. મીરાબાઈ છેલ્લે આખી વાતનું સમાપન કરતાં જે વાત કરે છે તે બહુ સરસ છે કે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર. જો એ તો સમર્પિત હતા ગિરિધરને, ગિરિધર એટલે જેણે ગોવર્ધન ધારણ કર્યો હતો તે ગિરિધર, તે કૃષ્ણ. તો એ કૃષ્ણને એ સંબોધીને કહે છે કે જે કોઈ સુખ દુઃખ આવે, જે કોઈ જીવનની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય એનો આપણે સહજ રીતે સ્વીકાર કરી લઈએ. સુખ દુઃખ સર્વે સહીએ ઉદ્ધવજી. જો ઉદ્ધવજીને સંબોધીને આખી આખી પદાવલી છે. અને ઉદ્ધવજી એટલે કોણ? તો ઉદ્ધવજી એટલે કૃષ્ણના દૂત. અહીં કૃષ્ણના દૂત આગળ એ રામનું નામ લઈને વાત કરે છે. રામ આપણા જીવનમાં એવા રસાઈ ગયા છે કે આપણે કોઈ સામું મળે તો પણ રામ રામ કહીએ છીએ, કોઈ ગુજરી જાય તો પણ રામ બોલો ભાઈ રામ કહીએ છીએ. તો રામ જે રીતે રાખે તે રીતે આપણે રહીએ, ઈશ્વરની જે મરજી છે એ પ્રમાણે આપણે જીવીએ, અને એમાં જ આનંદ છે, એ જ સાચું જીવન છે. આપણી પોતાની ઈચ્છાઓ જ બધી બર આવે એ જરૂરી નથી. આપણી પાસે ઈશ્વર જે કરાવવા માગતો હશે તે કરાવશે, અને એ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ શું, એ પણ ઈશ્વરની મરજી હશે. એ પણ આપણી કસોટી પણ થતી હશે તો એ પણ ઈશ્વરની ઈચ્છાથી થતી હશે. તો આપણે ઈશ્વરની ઈચ્છાને નકારનારા કોણ? તો જે કંઈ પરિસ્થિતિ આવી પડે એ સુખ દુઃખ સર્વે સહીએ. આપણા ઉપનિષદોમાં પણ કહ્યું છે, પેલો શ્લોક પણ છે કે ચક્રવત પરિવર્તન તે દુઃખાની છે સુખાની છે. જેમ પેલો રેટ હોય ખેડૂતનો કૂવાનો, અને એક પછી એક જો એના ચક્રડા જે ફરે, એમ સુખ અને દુઃખ તો એક પછી એક આવ્યા જ કરવાના છે, એટલે એનો અફસોસ ન હોય. જે પરિસ્થિતિ હોય એનો માત્ર અને માત્ર સ્વીકાર કરવાનો હોય, ક્યારેય વિચલિત ન થયા, કારણ કે સુખ અને દુઃખ ઉભયને એમણે રામની, એમના આરાધ્ય કૃષ્ણની પ્રસાદી જ ગણીને સહી લીધા હતા. આવા મીરાબાઈ એ આપણા ગુજરાતી સાહિત્યનું જ નહીં, સમગ્ર ભારતીય સાહિત્યનું એક આભૂષણ છે. મીરાબાઈએ ક્યારેય જાતે લખ્યું નથી, એમના મનમાં જે આવે તે તરત જ તંબુરો લઈને ગાવા માંડતા હતા, અને એમની પાછળ જે ભજન મંડળી હોય, જે એમના અનુયાયીઓ હોય, એ ઉતારો કરી લેતા હતા. કબીરદાસ, સુરદાસ અને મીરાબાઈ આ ત્રણે ત્રણ એવા કવિઓ અને એવા શાશ્વત કવિઓ
કે જેમને આપણે વિશ્વ કક્ષાના આપણી ધરોહર કહી શકીએ એવા મીરાબાઈ એ ગુજરાતની અંદર છેવટે ભગવાન કૃષ્ણમાં, દ્વારકાની ભગવાન કૃષ્ણની મૂર્તિમાં સમાહિત થઈ જાય છે. એનો આપણને ગૌરવ હોવો જોઈએ કે રાજસ્થાન છોડીને એ ગુજરાતમાં આવ્યા અને ભગવાન કૃષ્ણની આરાધનામાં ત્યાં જ લીન થઈ ગયા. મિત્રો, આજે મીરાબાઈ વિશે આવી વાત કરવાનો જે એક મોકો મળ્યો એને હું મારું સૌભાગ્ય ગણું છું. થેન્ક યુ વેરી મચ.